પાંડેસરા બમરોલી રોડ આસ્થા રેસિડેન્સી ખાતે રહેતા રેખાબેન વિવેકભાઈ શુક્લા પાંડેસરામાં ઇન્સ્યોરન્સ કંપનીમાં નોકરી કરતા હતા. શનિવારે સવારે તેઓ નોકરી પર જવા માટે નીકળ્યા હતા. પાંડેસરા ડીમાર્ટની સામે પુરપાટ ઝડપે દોડતી બીઆરટીએસ બસના ચાલકે તેમને અડફેટે લીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા રેખાબેનને ખાનગી હોસ્પિટલ બાદ 108 એમ્બ્યુલન્સમાં વેન્ટિલેટર પર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. જોકે ટ્રોમા સેન્ટરની બહાર પહોંચેલી 108 એમ્બ્યુલન્સમાં વેન્ટિલેટર પર લાવેલા રેખાબેનને ટ્રોમા સેન્ટરમાં અંદર લઈ જવા માટે ઓક્સિજન સિલિન્ડર સહિતનું સ્ટ્રેચર જ મળી આવ્યું ન હતું, જેથી તેમને ઓક્સિજન સિલિન્ડર વગર જ ટ્રોમા સેન્ટરમાં લઈ જવા પડ્યા હતા. ત્યારબાદ તેમને મૃત્યુ જાહેર કરાયા હતા. મહિલાના મોત બાદ સર્જાયેલા વિવાદના પગલે રવિવારે સિવિલ હોસ્પિટલનું તંત્ર જાગી ગયું હતું. ટ્રોમા સેન્ટરની બહાર 24 કલાક માટે ઓક્સિજન સિલિન્ડર સહિતનું સ્ટ્રેચર તૈનાત કરી દેવાયું છે. જોકે હવે જોવું રહ્યું છે કે સ્ટ્રેચર આવી જ રીતે કેટલા દિવસ તૈનાત રહેશે. બ્યુરો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, સુરત.